नमस्कार दर्शक मित्रों, लोकमंच में आपनुं स्वागत छे। दर्शक मित्रों, आपणे त्यां समाजमां घणी बधी घटनाओने आपणे वखोड़ता होय छे, घणी बधी घटनाओ पर तर्क वितर्क करता होय छे, परंतु क्यां जरूर होय छे, सरकार होय के सामान्य नागरिक होय, जरूर छे एक्शन करवानी। कारण एटला माटे के आपणे त्यां समाजमां खराब घटनाओ बने छे, पण एमां आपणे कदाच वात करीए के भोग बननार व्यक्ति ए स्त्री पात्र जोवा मळे छे, अने एनी ज्यारे आपणे चर्चा करता होय त्यारे छोकरीओने डिफेन्स शीखवाडवानी वात करवामां आवती होय के भाई छोकरीओ पोतानी जातने रक्षण करी शके। पण पहेला आपणे एवुं जोता हता के ना, आपणे एक सन्मान रीते जोईए के भाई छोकरी साथे कोई खराब घटना बने तो कोई पण व्यक्तित्व त्यां आवी, कोई पण व्यक्ति त्यां आईने एनो सामनो करे। पण हवे क्यांक धीमे धीमे आपणे जोवा मळ्युं के दरेक व्यक्ति डरतो थई गयो छे, एटले क्यांक हवे आपणे ए परिस्थितिनું નિર્માણ થયું છે કે જરૂર પડી છે કે આ છોકરીઓને સ્ત્રીઓને સ્વરક્ષણ માટેની તાલીમ આપવી પડે, કારણ કે એ લોકો પણ હવે પુરુષ ભાઈ પર નિર્ભર રહેવા નથી માંગતા, કારણ કે પરિસ્થિતિનું નિર્માણ આપણે જ કર્યું છે। પણ આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું હોય ત્યારે આવી સ્ત્રીઓ જે ભોગ બનતી હોય, ભોગ ન બને તેવી આશા સાથે સરકાર ગમે તે પ્રયત્ન કરતી હોય, જેટલા પણ પ્રયત્નો કરવામાં આવતી હોય, પરંતુ સમાજમાંથી એવા બુદ્ધિજીવીઓ પણ છે કે જે લોકો પોતે પોતાના દમ પર પોતાના પ્રયત્નોથી નવા નવા કાર્યક્રમ યોજતા હોય છે કે જેમાં આવી સ્ત્રીઓ આવી છોકરીઓ કે જે બી ભોગ ન બને, આ ઘટનાનું નિર્માણ જ ના થાય, એના માટે પોતે પોતાની જાતે મેન્ટલી એકદમ સક્ષમ હોવી જોઈએ એવી આશા સાથે ઘણી બધી ઇવેન્ટ કરવામાં આવે છે। આજે આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે આવી ઇવેન્ટની જરૂરિયાત પડી છે, કમનસીબી છે, પરંતુ હવેથી કદાચ આપણે આશા રાખીશું કે આગળના દિવસોમાં સ્ત્રી કે છોકરીઓ એટલી મજબૂત આપણને જોવા મળશે કે કોઈને પર નિર્ભર જોવા નહીં મળે અને આવી ઘટનાઓની સામે જવાબ આપી શકશે। આ ચર્ચા અત્યારે આપણે લોકમંચમાં કરી રહ્યા છીએ, મારી સાથે ત્રણ મહાનુભાવ ઉપસ્થિત છે કે જેમાંના એક છે ચિરંજીવીભાઈ પટેલ કે જેઓ પીસીએસ ગ્રુપ ઓફ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે, આપનું સ્વાગત છે। થેન્ક યુ। બીજા છે જાણીતો ચહેરો કહેવાય છે રુઝાન ખંભાટા કે જેઓ સામાજિક કાર્યકર છે, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ। અને તલહા સરેશવાલા કે જેઓ પરસોલી મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર છે, એમનું પણ સ્વાગત છે। રુઝાનજી, સૌથી પહેલા ડાન્સ ડિફેન્સ માટેની વાત કરવામાં આવે કે ડિફેન્સ માટે એક શબ્દ આપણે એડ કર્યો કે ડિફેન્સ ઓર ડાન્સ, ક્યાંક આ વિચાર કરી દે છે કે આ શું હશે, એટલે સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે આ ઇવેન્ટ કે આ મુમેન્ટ ડિફેન્સ ઓર ડાન્સ શું છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સી, જ્યારે આ બધું બહેનોની સેફ્ટી સિક્યોરિટીની આપણે વાત કરીએ છીએ ત્યારે હવે સેલ્ફ ડિફેન્સ બહુ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ આવી ગયો છે। હું જ્યાં બી વાત કરવા જાઉં છું બહેનોની સેફ્ટી સિક્યોરિટી, ત્યાં બધી બહેનો સેલ્ફ ડિફેન્સ શીખવા માંગે છે। હવે શું થયું કે જ્યારે એ લોકો સેલ્ફ ડિફેન્સ શીખવા માંગે છે ત્યારે જ્યારે ક્લાસીસ લેવામાં આવે છે તો એ લોકોને એવું લાગે છે કે ના, આ અમારાથી નથી થતા, આ તો બહુ ડિફિકલ્ટ છે, આના માટે પ્રોફેશનલિઝમ છે, આમ તેમ બધું ઝઘડે। સાથે સાથે એવું થયું કે જે એલ્ડરલી બહેનો છે એ લોકોને બી લાગુ કે ના, આ તો અમારા માટે, આ તો નાના માટે, અમને તો કોઈ આવી રીતે અમે નહીં શીખી શકીએ। એટલે અમારા ઘણી રિસર્ચ થઈ અને રિસર્ચ પછી અમે વિચાર્યું કે એ રિસર્ચમાં એવું આવ્યું કે જ્યારે તમે ડાન્સના સ્ટેપ્સ, કારણ કે ઇન્ડિયા ઇઝ અ ફન લવિંગ કન્ટ્રી, એ લોકો જ્યારે ડાન્સના સ્ટેપ્સ સાથે તમે ડિફેન્સ શીખવાડો છો ત્યારે અમે એની રિસર્ચમાં આવ્યું કે એ લોકોને બહુ ફાવે છે અને ગમે છે, એટલે અમે આખો કન્સેપ્ટ લાવ્યો ડિફેન્સ ઓર ડાન્સ। જ્યારે અમે આ કન્સેપ્ટ મૂક્યો ત્યારે એવું એમાં ડિસ્કશન થયું, નાઉ હેવ અ વેરી બિગ એડવાઇઝરી વિથ મી કમિટી જેમાં ચિરંજીવભાઈ પટેલ છે, તલાભાઈ છે, આપણા વાઇસ ચાન્સેલર એમ એન પટેલ સાહેબ અને અક્ષય અગ્રવાલ સાહેબ જીટીયુના અને ગુજરાત યુનિવર્સિટીના પી કે લહેરી સાહેબ, એટલે યુ નો વી ધીઝ આર ઓલ, આ બધા તમે જેમ યુ વર્ડ યુઝ કર્યો બુદ્ધિજીવી, એ લોકો બધા એને અનેક મોટું સ્વરૂપ આપી દીધું છે। હવે એ સ્વરૂપ એવું આપ્યું છે કે આપણે 1 ફેબ્રુઆરીએ 25,000 દીકરીઓ, બહેનો, આંટીઓ, મમ્મીઓ, દાદીઓ બધી મળી અને આપણે બધા ડાન્સ સાથે સેલ્ફ ડિફેન્સ કરશું, અને એની પહેલા આખું જે પ્લાનિંગ છે પછી કહીશ તમને, પણ બેઝિક કન્સેપ્ટ એ જ છે કે આપણે ઇઝી સ્ટેપ્સ થી, એ બી પછી આગળ શેર સમજાઈશ કે હાઉ વી કેન પ્રમોટ ધીસ, તાકી બહેનો, જે તમે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યો કે પોતાના પગ પર ઉભી રહે, ભલે પેલા ભાઈઓ બચાવવા આવતા, તમને હવે ડિપેન્ડ એ લોકો પર ડિપેન્ડ ના કરે। એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી તલહાજી આપણે એવું માની શકીએ છીએ કે જે બુદ્ધિજીવી વર્ગની વાત કરી છે, પરંતુ જે સભ્ય માણસ કહેવાય છે, જે લોકોને એક શરમ નડે છે કે કોઈ પણ મા દીકરી કે કોઈ પણ સ્ત્રી હોય એની સાથે આવી ઘટના બને, એટલે ચોક્કસ એ આપણને વિચાર આપે। પણ ભણેલો ગણેલો માણસ આજનો એવું વિચારે છે કે હું પણ એ બધી બબાલમાં કેમ પડું, અને ત્યારે આ એક મુમેન્ટ કરવામાં આવે છે, શું કહેશો અભિષેક? મારો એ આમાં એ જ છે કે જે તમે કીધું કે આટલી બધી મુવમેન્ટ બુદ્ધિજીવી લોકો આજુબાજુ હોય છે અને છોકરી સ્ત્રીઓ પર આ એક્ટ થાય છે, તો ચૂપી રાખવી એટલે ચૂપ રહેવું, ટુ બી સાયલેન્ટ ઇઝ મોર ક્રાઇમ દેન ડુઈંગ ઇટ, ફોર મી યુ કેનોટ રિમેન સાયલેન્ટ, એટલે ચૂપી રાખીને, એટલે પછી મને એવું લાગ્યું, વિચાર આવ્યો કે ભાઈ આ સ્ત્રીઓ માટે જે આપણા ઘરોની ક્વીન અને પ્રિન્સેસ છે, એ ક્વીન અને પ્રિન્સેસ માટે અમે આટલું બી ના કરી શકીએ તો એ આપણા માટે બહુ જ શરમજનક છે। એટલે જે આ આખી, અને આ ઇવેન્ટ નથી, ઇટ ઇઝ અ મુવમેન્ટ, એન્ડ વી વોન્ટ ટુ કન્વર્ટ ધીસ
ઇઝ અ લાર્જ મુવમેન્ટ કે આજે અમે વિચાર્યું કે અમદાવાદમાં કરીએ, પછી એને બીજા શહેરોમાં લઈ જઈએ, શહેરોમાંથી ગુજરાતમાં પછી ઇન્ડિયામાં લઈ જઈએ. એટલે એ મુવમેન્ટ ચાલે. ઓકે, કે ભાઈ પેલું કહેવાય છે ને કે એક આદમી ચલાતા લોગ જોડતે ગયા ઓર કારવા બનતા ગયા. એક્ઝેક્ટલી, બહુ સાચી વાત કરી છે. ચિરંજીવી ભાઈ, આપને પૂછવા માંગીશ કે આ પ્રક્રિયા કયા પ્રકારની છે. ડિફેન્સ ઓર ડાન્સ એવું કહેવાય, એનો મતલબ ક્યાંક આપણે એક સાદી ભાષામાં કહી શકીએ કે ડાન્સના સ્વરૂપમાં, ડાન્સના રસ્તેથી ડિફેન્સ શીખવાડવામાં આવે જેથી કરી એમને કંટાળો પણ ના આવે અને બહુ સારી રીતે શીખી શકે. એજ્યુકેશન માટે અત્યારે સૌથી સારામાં સારી વસ્તુ એવું કહેવાય છે કે એન્ટરટેનમેન્ટ સાથેનું એજ્યુકેશન, એડ્યુટેનમેન્ટ વર્ડ વિચ ઇઝ બિકમિંગ ધ ક્રેઝ આજે નવી જનરેશન માટે, યુથ માટે, જે અપકમિંગ લોકો છે એ લોકો માટે. તો એડ્યુટેનમેન્ટનો આ એક રસ્તો અમારી ટીમે રિસર્ચ કર્યો. ઓફકોર્સ રુઝાનબેન તો શી હેઝ બીન ડુઈંગ ગ્રેટ ઇનિશિયેટિવ અને એ ઘણા આવા સારા કામ કરી રહ્યા છે. પણ અમે લોકો જયારે બેઠા હતા અને જયારે વિચાર વિમર્શ થતો હતો ત્યારે એ જ અમે ચર્ચા કરી રહ્યા હતા. આ વિચાર વિમર્શમાં આપણે વચ્ચે એટલા માટે અટકાવું છું, કદાચ એવો વિચાર બી આપણે આવ્યો છે કે કાયદા છે, ગવર્મેન્ટ છે, સિસ્ટમ છે, અને તેમ છતાં પણ એ બધા કાર્યક્રમો પણ યોજાય છે એમની સહાય માટે કે અથવા એમને કોઈ પણ પ્રકારની મદદ મળી રહેના માટે. તો આવો વિચાર ક્યાંક આવ્યો છે આપણે? એ સિસ્ટમ આપણે જ બનાવી છે અને સિસ્ટમ માટે કોન્ટ્રીબ્યુટ કરવું એ બી એ દરેક નાગરિકનો ફર્જ છે. બિલકુલ. અને એક પૂરો પાડવા અમે લોકો સાથે ભેગા થયા છે, જેથી નહીં કે ખાલી અમદાવાદ, અમદાવાદ નહીં તો ગુજરાત, અને ગુજરાતથી આગળ જઈને ઇન્ડિયામાં આ મુવમેન્ટ અમારે આગળ લઈ જવી છે. બરાબર. એના માટે અમે આ કોન્ટ્રીબ્યુટ કરવા આવ્યા છે. સિસ્ટમે તો આપણને બહુ આપ્યું, સમાજે બી આપણને બહુ આપ્યું. હવે ટાઈમ છે આપણો બી સમાજને આપવા માટેનો. જો આપણે 2020 એક સુપર પાવર ભારત તરફ જવું હોય તો દરેક નાગરિકે આના માટે કોન્ટ્રીબ્યુટ કરવું પડશે. ને એ સુપર પાવર થવા માટે મુવમેન્ટ કહી શકે, મુવમેન્ટ એ સુપર પાવર થવા માટે વુમેનનો એટલો જ સારો ફાળો છે. એક્ઝેક્ટલી, જરૂરી છે. યસ, રુઝાનજી એ પૂછવા માંગે